નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો જળ સંચય પ્રોજેક્ટ કેચ ધ રેન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના સુબ્રતો ઘોષ દ્વારા મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ ડેવલપમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિજુવિનેશનની ગાઈડલાઇન મુજબની પ્રેરણા આપતો કાર્યક્રમ આયોજિત કરવાનો હેતુ સમજાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં બંને સંસ્થાઓના માધ્યમથી 15-29 વર્ષની વય જૂથના યુવા કાર્યકરો દ્વારા તેનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય અને આગામી સમયમાં પાણીના વિકટ પ્રશ્નોનો હલ મળી રહે તે માટે આયોજનબદ્ધ કાર્યક્રમનું આયોજન કરાશે, જે અંતર્ગત હાલ જિલ્લાના 50 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટિકલ તાલીમ અને ડેમોન્સ્ટ્રેશન થકી સ્વયંસેવકો દ્વારા આ અભિયાનને આગળ ધપાવશે. આ પ્રસંગે ઉપસ્થિત નિવાસી કલેક્ટર જેડી પટેલે દીપ પ્રાગટ્ય કરી નર્મદાજીનું જળ કુંભમાં સંચય કરી જળ સંચયનો પ્રારંભ કરાવી આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું હતું. જેએસએસના નિયામક જૈનુલ સૈયદે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતમાં દુનિયાની વસ્તીના 18% ભાગની વસ્તી છે, તેમાંથી માંડ 4% પણ શુદ્ધ પાણી મળી શકતું નથી. ભારત જ નહીં પણ પૂરા વિશ્વમાં આગામી દિવસોમાં પાણીના વિકટ પ્રશ્નનો સામનો કરવો પડે તો નવાય નહીં. તો આપણે પણ અત્યારથી જ જાગીને વરસાદી પાણીનો વિવિધ રીતે જળ સંચય કરીને થોડું ઘણું સંકટ ટાળી શકવા પણ શક્તિમાન થઈશું તો આવનાર પેઢીના ઋણી થઈશું. તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થા દ્વારા વ્યવસાયલક્ષી સ્કિલ તાલીમ ભરૂચ, વાગરા, આમોદ, હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવે છે. તે તાલીમાર્થીઓને આ અભિયાનમાં જોડી નહેરુ યુવા કેન્દ્ર સંસ્થાને સહયોગ આપવા જણાવ્યું હતું. હાજર સૌને જળ સંચય માટે નહેરુ યુવા કેન્દ્રના મનીષભાઈ જોશી દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિવાસી કલેક્ટરના હસ્તે જીએસએસના તાલીમ પામેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને કોવિડ-19ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા નિવાસી કલેક્ટર જેડી પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય જળ અભિયાન અંતર્ગત ખાસ એ જ કે જળ એ જ જીવન છે. જળ કુદરતી સંપત્તિ છે જેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જળનો વ્યય થતો અટકાવવો જોઈએ. આ કામ સરકારી એજન્સી એકલી ન કરી શકે તે માટે આપણે દરેકે પ્રયત્નશીલ રહેવું પડે. જન સાથે જળ જોડાયેલ છે, તેને બચાવવું એ આપણું કાર્ય છે, જેના માટે આ મેસેજ ઘર ઘર સુધી આપણે બધાએ મળીને પહોંચતો કરવાનો છે. જળ અભિયાન સરકારનો કાર્યક્રમ એ આપણો પોતાનો કાર્યક્રમ છે. આપણા ઘરથી શરૂઆત કરીશું તો ફળિયું ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય થઈને રાષ્ટ્ર સુધી પહોંચી જશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નહેરુ યુવા કેન્દ્રના દિવ્યજીતસિંહ ઝાલાએ કર્યું હતું. ભરૂચ